गृह युवा रमतगमत अने सांस्कृतिक राज्य मंत्री हर्षभाई संघवीना अध्यक्षस्थाने शहर पोलीस अने सूरत वॉलीबॉल एसोसिएशन द्वारा डुम्मस खाते आयोजित त्रिदिवसीय बीच वॉलीबॉल टूर्नामेंट स्पर्धा संपन्न थई हती, जेमां मंत्रीना हस्ते विजेता टीम ने 51,000 तथा रनरअप टीम ने 35,000 नुं रोकड़ इनाम तथा ट्रॉफी आपी प्रोत्साहन करवामां आव्या हता। અને આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે યુવાનોને સશક્ત શિસ્તબદ્ધ બનાવવા રમતગમત જરૂરી છે। તેમણે પોલીસ કમિશનર અજય તોમરની નવતર પહેલ સમાન વીજ વોલીબોલ ટુર્નામેન્ટના પ્રકારના આયોજન થકી યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ જળવાઈ રહેશે, યુવાનો નશાના રવાડે ન ચડે તેમજ સશક્ત બને, પોલીસ અને આમ નાગરિકો વચ્ચે અંતર ઘટે એ માટે યુવાનોને સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવા આવશ્યક હોય તો મત તેમણે વ્યક્ત કર્યો હતો। અને વધુમાં આ ટુર્નામેન્ટને પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ સર્જવાનો મુખ્ય અભિગમ છે। કાયદાનું પાલન કરવા માટે પોલીસ ક્યારેક કડક પણ બનતી હોય છે, જેના લીધે લોકોમાં પોલીસ પ્રત્યે ડર રહેતો હોય છે। આ ભયને દૂર કરાવવા પોલીસની હકારાત્મક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ નિમિત્ત બનશે। યુવાનોને સંગઠિત કરવા રમતગમત ટુર્નામેન્ટ આવનાર યોજાય છે તે જરૂરી છે। અને આ પ્રસંગ પોલીસ કમિશનર અજય તોમર, ધારાસભ્ય શ્રીમતી ચંક્રાબેન પટેલ, કોર્પોરેટો, પોલીસ સ્ટાફ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, હાજીરા।